હેલો બચ્ચા પાલટી, તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે સરસ મજાનો, એની અંદર શું કીધેલું છે કે એક ગરમ કરવા માટે વપરાતો ઘટક તારનો ઓરડાના તાપમાને કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ છે 100 ઓહમ. ઓકે બેટા, નો પરેશાની. તો ગીવન ડેટાની અંદર આપણે લખી લે રેફરન્સ ટેમ્પરેચર T0, સંદર્ભ તાપમાન 27 ડિગ્રી, અવરોધ છે 100. તો T0 જ્યારે હોય ત્યારે અવરોધ લેવાનો છે મસ્ત મજાનો 100 ઓહમ જેટલો. તો દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આપી દીધો છે મસ્ત મજાનો 1.70, માને 1.7×10⁻⁴ પ્રતિ સેલ્સિયસ. એનાથી કહાનીને આગળ વધારીએ તો તારનો અવરોધ જ્યારે 170 ઓહમ જેટલો થશે ત્યારે ટેમ્પરેચર કેટલું હશે એ આપણે મેળવવાનું છે. ઓકે, સો સંદર્ભ તાપમાન અને સંદર્ભ અવરોધ બંને આપી દીધું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 100, તો 170 થાય ત્યારે ટેમ્પરેચર કેટલું. બેટા, એ બધાને સાંકળતું સમીકરણ, સરસ મજાનું સમીકરણ, આપણે સૌ વ્યવસ્થિત રીતે એનાથી પરિચિત છીએ. R ઇઝ ઇક્વલ ટુ R0 1+α T-T0. ચલો, તમામ કિંમતોની અંદર આને અહીંયા બેટા પ્રેમથી આપણે અપલોડ કરશું. R આપી દીધું છે બેટા 170, તો R ને જગ્યાએ આપણે મૂકી દેશું 170. સંદર્ભ અવરોધ આપી દીધો છે બેટા 100 ઓહમ. 1+α જેસે થે, T-T0 પણ હમણાં જેસે તેમ આપણે કોઈ હરિહંચા કરતા નથી. આગળની કહાની તુચ્છરાક જોઈ લઈએ. 100 બેટા આ સાઈડ આવશે તો છેદમાં જશે, બાકીની તમામ વસ્તુ જેસે થે 170 ના છેદમાં 100 એટલે એ થશે 1.17. બાકીની તમામ વસ્તુ જેસે થે એક આ સાઈડ આવશે તો 1.17 માંથી એક જશે તો એ જવાબ આવશે બેટા 0.17. બાકીનું બધું તો જેસે થે. બહુ ડિટેલમાં મેથેમેટિકલ સ્ટેપ બેટા તમને લખીને પીરસેલા છે અહીંયા, બરાબર એક એક સ્ટેપ બેટા તમને મેં આપેલા છે. તો અહીંયા જો આપણે આગળ વધશું તો 0.17 બરાબર આવેલું છે આલ્ફા T-T0. હવે આપણે આલ્ફાને આ સાઈડ બોલાવી લઈએ તો 0.17 ના છેદમાં આલ્ફા જવાનું છે. તો જે છેદમાં આલ્ફા જશે તો એ છેદમાં આલ્ફા શું કરવાનું છે, આલ્ફાની કિંમત તમે જો મૂકી દેશો 1.7×10⁻⁷, તો જોઈ શકવાના છો કે 0.17 એના છેદમાં 1.7, તો બેટા એ તો આન્સર 0.1 બની જશે. ને 0.1 ના ગુણાકારમાં જેવું તમે 10⁻⁴ ઉપર જશે ને 10⁴ કરશો, 10,000 કરશો, તો 0.1 ગુણાકારમાં 10,000 થઈ ગયું છે 1,000, એના બરાબર T-T0. ને હવે બેટા T0 ની કિંમત રકમમાં આપેલી છે 27, એ અપલોડ કરશું, એ 27 ને બરાબર ની આ બાજુ બોલાવી લેશું તો પ્લસ થઈ જશે. ને ફાઇનલ આન્સર T ને બનાવી લેશું સૂત્રનો કરતા, તો સરસ મજાનો આપણો ફાઇનલ જવાબ 1027 પ્રગટ થશે. થેન્ક યુ બચ્ચા પાલટી, થેન્ક યુ સો મચ.